गुड मॉर्निंग गर्ल्स, बेसिक साइकोलॉजी मूलभूत मनोविज्ञान सेम थ्री ए पेपर ने अपने चर्चा करी रहा छे। एनी अंदर आजे अपने एनु चेप्टर फोर बुद्धि इंटेलिजेंट छेला चेप्टर विषे अपने आज चर्चा करवाना छे। बुद्धि एटले इंटेलिजेंस अपने इंग्लिश में एने एम कहीए छे। अने आजे अपने एनी डेफिनेशन्स जोवाना छे। आजे अपने बुद्धि चेप्टर फोर एनो पहलो पॉइंट बुद्धि नी व्याख्याओ एना विषे चर्चा करवाना छे। हवे मनोविज्ञान मा जोईए, मनोविज्ञान मा वात करीए तो एना विषे घणी वातो कहेवामां आवी छे। दाखला तरीके बुद्धि एटले बुद्धिपूर्वक कार्य करवानी शक्ति, अथवा बीजी वात एवी कहेवामां आवेली छे बुद्धि एटले बुद्धि कसोटी मापे ते, एटले बुद्धि कसोटीओ मनोवैज्ञानिको द्वारा बनावामां आवेली छे। ए बुद्धि कसोटीओ जेनुं मापन करे एने बुद्धि कहेवाय। आवा घणा बधा विधानो छे, ए घणा बधा मनोवैज्ञानिको द्वारा आपेला छे। एना उपरथी, मतलब आ विधानो उपरथी आपणे जाणी शकीए छीए अने समजी शकीए छीए के बुद्धिनी व्याख्या आपवी ए केटली मुश्किल लागी रही छे। बराबर छे, બુદ્ધિનો ખ્યાલ એ ઘણો જટિલ એવો ખ્યાલ છે, એટલા માટે હજી સુધી કોઈ પણ મનોવૈજ્ઞાનિક એ બુદ્ધિની સર્વસંમત વ્યાખ્યા આપી શક્યા નથી। હવે મનોવિજ્ઞાનની અંદર બુદ્ધિનો ખ્યાલ એ સૈદ્ધાંતિક પણ છે અને વ્યવહારિક પણ છે, એમ બંને દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે। આપણે સૈદ્ધાંતિક અને વ્યવહારિક બંને શબ્દને પહેલા સમજી ગયા છે। सैद्धांतिक एटले जेने व्यवहार में ना मूकी शकाय, पण एना पर एक्सपेरिमेंट करी शकाय। आवुं थाय तो, एवो प्रश्न जो कोई पण वैज्ञानिकना मन में होय तो ए एवुं संशोधन करी शके छे, भले ने व्यवहार में ना मूकी शकाय। एने आपणे सैद्धांतिक विज्ञान कहीए छे, अने व्यवहारिक विज्ञान आपणे एने कहीए छे के जे पण रिजल्ट आवे, जे पण परिणाम आवे, जे पण संशोधन करवामां आव्युं होय एने आपणे व्यवहारमां, मतलब उपयोगमां मूकी शकीए। बराबर, एटले अहीं आगळ बुद्धि केवी छे तो बुद्धि ए सैद्धांतिक ख्याल पण छे अने बुद्धि ए व्यवहारिक ख्याल पण छे, बंने दृष्टिए ए महत्व धरावे छे। હવે વ્યક્તિના વર્તનમાં બુદ્ધિ એ બહુ જ નિર્ણાયક અસર કરે છે। મતલબ બુદ્ધિ ના હોય તો વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકતું નથી। બુદ્ધિ એ જન્મ જાત છે, વ્યક્તિ જન્મે છે અને એની સાથે જ બુદ્ધિ લઈને આવે છે। માતાના ગર્ભમાં એનું જે ડેવલપમેન્ટ થયેલું છે એ જ એનું ફાઇનલ ડેવલપમેન્ટ છે। બુદ્ધિ આંક એ કુદરતી છે, એ જન્મ પછી વધી શકતો નથી, એનો વિકાસ કરી શકાય છે પણ એને બદલી શકાતો નથી। બરાબર છે, ઓકે। તો એ વ્યક્તિ પર એટલા માટે નિર્ણાયક અસર કરે છે અને એટલા જ માટે મનોવિજ્ઞાન માટે બુદ્ધિના સ્વરૂપનો સૈદ્ધાંતિક જે અભ્યાસ છે બહુ જ અગત્યનો બની રહે છે। અને બીજી બાજુ મનોવૈજ્ઞાનિકો બુદ્ધિ માપન અંગેની કસોટીઓની રચના પણ કરે છે। હવે વ્યક્તિને બુદ્ધિ કસોટી આપી એ શિક્ષણ અને વ્યવસાયમાં કેટલે અંશે પ્રગતિ સાધી શકશે, આવા બધા પ્રશ્નો છે એની આગાહી એ બુદ્ધિ કસોટીઓ દ્વારા કરી શકાય છે। એમાં અભિયોગ્યતા કસોટી છે, અભિરુચિ કસોટી છે, બુદ્ધિ માપનની કસોટીઓ છે, એવી ઘણી બધી કસોટીઓનો અંદર સમાવેશ થાય છે। બુદ્ધિની નિશ્ચિત એવી વ્યાખ્યા આપવાનું કામ મનોવૈજ્ઞાનિક માટે એક મુશ્કેલી બનેલી છે। કેટલાક મનોવૈજ્ઞાનિકો એને તર્ક કરવાની શક્તિ કે અમૂર્ત શક્તિ કે વિચારણા એવી રીતના રજૂ કરે છે। આ મેં તમારી આગળ બુદ્ધિનો સામાન્ય ખ્યાલ રજૂ કર્યો, એનો કોન્સેપ્ટ રજૂ કર્યો। મનોવિજ્ઞાનની અંદર બુદ્ધિ વિશે કેવા પ્રકારની માન્યતાઓ પ્રવર્તે છે એના વિશેની ચર્ચા કરી। આટલી બધી મુશ્કેલી હોવા છતાં પણ, આટલા બધા મત મતાંતર હોવા છતાં પણ કેટલાક એવા મનોવૈજ્ઞાનિકો છે જેમણે બુદ્ધિની ડેફિનેશન એની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરેલો છે। તો આજે આપણે એ ડેફિનેશન્સ જોવાના છીએ। એમાં પહેલી ડેફિનેશન છે, પહેલી વ્યાખ્યા છે એ ટર્મન નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે અને ડેફિનેશનમાં એ એમ કહે છે, વ્યક્તિ જેટલે અંશે અમૂર્ત વિચાર કરી શકે તેટલે અંશે તે બુદ્ધિશાળી કહેવાય। અહીંયા આગળ ટર્મન અમૂર્ત વિચારની વાત કરે છે। મેં પહેલાના વિડીયોમાં પણ તમને જણાવ્યું છે કે અમૂર્ત વિચાર એટલે સર્જનાત્મકતા છે,
मैं पहला पण तमने एक्जाम्पल आपेलू छे के माटी ए अमूर्त छे। अमूर्त एटले आकार वगरनुं, अने एनी अंदर थी ए माटी ने लई अने एमांथी कोई मूर्ति बनावामां आवे छे, कोई शेप आपवामां आवे छे, अने ए शेप ने आपणे नामथी ओळखीए छे, बराबर छे। तो अहींया आगळ केवुं कहे छे, अमूर्त विचार एटले एवुं के जे कशुं ज नथी, एनी एनी अंदर थी व्यक्ति कशुं नवुं शोधी काढे छे, अने ए करवानी क्षमता व्यक्ति में केटली छे एना उपरथी नक्की थाय छे कि व्यक्ति केटलो बुद्धिशाळी छे। एवी डेफिनेशन ए आगळ आपणे टर्मन नामना मनोवैज्ञानिके आपी छे। अने अमूर्त विचारनी वात करी छे, सर्जनात्मक विचारणानी वात करेली छे। एना पछीनी बीजी डेफिनेशन आपणे जोवाना छे साइमन बीने, बीने नामना मनोवैज्ञानिके डेफिनेशन आपेली छे। બીને એમ કહે છે કે બુદ્ધિ એટલે ધ્યેય, નિર્ણય અને આત્મ આલોચના કરવાની શક્તિ। શું વાત કરે છે? બુદ્ધિ એટલે ધ્યેય, નિર્ણય અને આત્મ આલોચના। ધ્યેય એટલે કોઈ હેતુ, બરાબર છે? વ્યક્તિ કંઈ પણ કામ કરવા માટે ધ્યેય નક્કી કરે છે, નાનામાં નાનું હોય શકે। ધ્યેય એટલે બહુ જ મોટી સિદ્ધિ હાંસલ કરવાની વાત નથી, કંઈ પણ ધ્યેય, બરાબર છે? કંઈ પણ લક્ષ્ય વ્યક્તિ નક્કી કરે છે, અને વ્યક્તિ એ લક્ષ્ય નક્કી કરે છે એની સાથે નિર્ણય લેવાની શક્તિ ધરાવે છે, બરાબર છે? કોઈ પણ ધ્યેય નક્કી કરીએ તો એને હાંસલ કરવા માટે એક ઓર્ડરેટિવ વિચારણા હોવી જોઈએ કે એ ધ્યેયને આપણે કેવી રીતના હાંસલ કરીશું, એના માટેની એક માળખું બનાવવું પડે, બરાબર છે? તો એ નિર્ણય લેવાની શક્તિ, આત્મ આલોચના એટલે પોતાના વિશેની વ્યક્તિને જાણ હોવી જોઈએ, મતલબ પોતાની મર્યાદાઓ વિશે, પોતાની ખૂબીઓ વિશે, એના વિશે વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ। એને પોતાના વિશે લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિને પોતાના વિશેનો વાસ્તવિક ખ્યાલ કેટલે અંશે છે એ બુદ્ધિ ઉપર આધાર રાખે છે। એ આગળ એ કહે છે કે બીજા શબ્દોમાં કહીએ તો સમજ, સંશોધન, લક્ષ્ય, નિર્ણય અને આલોચના, આ ચાર શબ્દોમાં બુદ્ધિનું રહસ્ય સમજાઈ જાય એને બુદ્ધિશાળી વ્યક્તિ કહી શકાય। શું કહે છે? સમજ, સંશોધન, લક્ષ્ય, નિર્ણય અને આલોચના, આ શબ્દો માં બુદ્ધિનું રહસ્ય રહેલું છે। એટલે આપણે એના પરથી સમજી શકીએ છીએ કે બુદ્ધિની ડેફિનેશન આપવી કેટલી અઘરી છે, એમના માટે પણ આ રહસ્યમય છે। કેવી વાત કરે છે? તો કે બુદ્ધિ એની સમજ, વ્યક્તિ કેટલું સમજે છે, સંશોધન, વ્યક્તિ કંઈ પણ પ્રકારનું સંશોધન, એટલે વૈજ્ઞાનિક સંશોધનની વાત અહીં આગળ ચર્ચા નથી કરી રહ્યા, વ્યક્તિ પોતે કેવું સંશોધન કરે છે, બરાબર? આપણે કંઈ પણ વિચારીએ છીએ, કંઈ પણ વસ્તુને આપણે જોઈએ છીએ તો એનું એનાલિસિસ કરીએ છીએ, એનું પૃથ્થકરણ કરીએ છીએ, પરિસ્થિતિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર છે? અને લક્ષ્ય નક્કી કરીએ છીએ, અને નિર્ણયો કરીએ છીએ, અને આલોચના, આગળ જ વાત કરીએ આપણે આત્મ આલોચના, આપણે પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ અને અન્ય વ્યક્તિઓને પણ ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ। જો આ ચાર શબ્દો છે, આ પાંચ શબ્દો છે, જેનું રહસ્ય સમજાઈ જાય તો એ વ્યક્તિને બુદ્ધિશાળી વ્યક્તિ કહી શકાય, એવી બીજી ડેફિનેશન આપણને બીને આપે છે, સાયમન બીને। આ બંને મનોવૈજ્ઞાનિકોએ ભેગા થઈ અને સૌથી પહેલી બુદ્ધિ કસોટીની રચના પણ કરેલી છે। એના પછી ત્રીજી ડેફિનેશન આપણે જોવાના છે વેક્સલર નામના મનોવૈજ્ઞાનિકે જે ડેફિનેશન આપી છે। સી, અત્યાર સુધી આપણે જે બે ડેફિનેશન જોઈ ટર્મન અને બીને, એના કરતાં એકદમ અલગ અને સમજી શકાય એવી, બુદ્ધિનો થોડો ઘણો આપણને ખ્યાલ આપી શકે એવી ડેફિનેશન છે, બરાબર છે? તો આપણે એને જોઈએ। બુદ્ધિ એ એક સંગઠિત થયેલી શક્તિ છે। કેવી શક્તિ કહે છે? બુદ્ધિને સંગઠિત થયેલી શક્તિ છે, મતલબ બુદ્ધિની અંદર કોઈ એક વસ્તુ લાગતી નથી, ઘણી બધી વસ્તુઓ છે કે જેનો સમાવેશ થાય છે, અને એ સંકલનને, એ સંગઠનને, એ બંચને આપણે બુદ્ધિ કહીએ છીએ, બરાબર? હવે શું કહે છે આગળ? જેના દ્વારા વ્યક્તિ હેતુપૂર્વકનું વર્તન કરી શકે છે। કેવું વર્તન? હેતુપૂર્વકનું। આગળની ડેફિનેશનમાં બીને આપણને શું કીધું? ધ્યેય, નિર્ણય, બરાબર છે?
અને લક્ષ્ય મતલબ અહીંયા શું કહે છે વ્યક્તિ હેતુપૂર્વકનું વર્તન કરી શકે છે વ્યક્તિએ જે નક્કી કર્યું છે એને અનુલક્ષીને વર્તન કરી શકે છે ફરીથી હું કહું છું કઈ બહુ જ મોટી બાબતોની વાત નથી કરતા રૂટીન વસ્તુઓનો પણ એમાં સમાવેશ થાય છે ફોર એક્ઝામ્પલ આપણે પાણી પીવા જવું છે આપણું ધ્યેય છે કે આપણને તરસ લાગી છે ને આપણે પાણી પીવું છે આપણે નિર્ણય કર્યો કે આપણે ઉભા થઈશું જઈશું અને પાણી પીશું સો આપણે આ કામ કરી શકીએ છીએ ઓર્ડરેટિવ છે હા આપણે જયારે મનોબીમારી વાળા વ્યક્તિઓને જોઈએ છે તો એ લોકો કારણ વગર હસે છે કારણ વગર રડે છે જયારે તંદુરસ્ત વ્યક્તિ બુદ્ધિશાળી વ્યક્તિ એવું કરતી નથી બરાબર છે એને એના જે ઇમોશન્સ છે એ પ્રમાણેના એના એક્સપ્રેશન છે પરિસ્થિતિ છે એ પ્રમાણેના એના આવેગો અને એક્સપ્રેશન છે જે માનસિક બીમાર વ્યક્તિમાં જોવા મળતા નથી બરાબર છે એટલે અહીંયા આગળ આપણને વેક્સલર કેવી વાત કરે છે વ્યક્તિ હેતુપૂર્વક વર્તન કરે છે આપણે જે વિચારીએ છીએ અને જે વિચારીએ છીએ એને અનુલક્ષીને એને ધ્યાનમાં રાખીને આપણે વર્તન કરીએ છીએ કેવી વ્યક્તિ જેની પાસે બુદ્ધિ છે તર્કબદ્ધ વિચારણા કરી શકે છે મેં આગળ કીધું એ પ્રમાણે તર્કબદ્ધ એટલે ઓર્ડરેટિવ બરાબર છે એ એક ઓર્ડરમાં વર્તન કરી શકે છે એક પછી એક એ વસ્તુ એ વર્તન એકબીજાની સાથે સંકળાયેલું છે જોડાયેલું છે બરાબર છે એ અર્થપૂર્ણ છે એવું વર્તન એવી વિચારણા અને વિચારણા પછી એવું વર્તન અને પોતાના વાતાવરણ સાથે અસરકારક રીતે આંતરક્રિયા કરી શકે છે પોતાના વાતાવરણ સાથે એટલે આંતરિક વાતાવરણ અને બાહ્ય વાતાવરણ બંનેની સાથે એ આંતરક્રિયા કરે છે બરાબર વૈયક્તિક આંતરક્રિયા પણ કેવી આંતરક્રિયા કરે છે અસરકારક આંતરક્રિયા બરાબર છે બુદ્ધિશાળી વ્યક્તિ એને કહેવાય બુદ્ધિ એને કહેવાય શું કહે છે ફરીથી આપણે ડેફિનેશન જોઈએ બુદ્ધિ એ કેવી શક્તિ છે સંગઠિત શક્તિ છે કેવી સંગઠિત શક્તિ છે તો આપણે આગળની ડેફિનેશનમાં થ્રસ્ટરની ડેફિનેશનમાં જોઈશું કે કેવા પ્રકારની શક્તિઓ છે એના દ્વારા વ્યક્તિ શું કરે છે તો વ્યક્તિ હેતુપૂર્વકનું વર્તન કરે છે હેતુપૂર્વકનું વર્તન વ્યક્તિ કેવી રીતના કરે છે તો તર્કબદ્ધ વિચારણા દ્વારા કરે છે એટલે વ્યક્તિ તર્કબદ્ધ વિચારણા દ્વારા હેતુપૂર્વકનું વર્તન કરે છે અને હેતુપૂર્વકનું વર્તન એ ક્યાં કરે છે તો પોતાની આસપાસના વાતાવરણમાં કરે છે અને આ હેતુપૂર્વકનું વર્તન એ કેવું હોય છે તો એ અસરકારક હોય છે તો આવું જે છે એને આપણે બુદ્ધિ કહી શકીએ બુદ્ધિશાળી વ્યક્તિ કહી શકીએ બરાબર છે એક્ઝામમાં પણ તમારે લખવી હોય તો આ ડેફિનેશનને તમે હાઇલાઇટ કરી શકો છો એના પછી આપણે ડેફિનેશન જોવાના છે છેલ્લી ડેફિનેશન જોવાના છે એ છે થર્સ્ટોનની થર્સ્ટોન કહે છે બુદ્ધિ કંઈ એક શક્તિ નથી બરાબર એ કોની ડેફિનેશનને સમર્થન આપે છે વેક્સલરની ડેફિનેશનને કેમ કે વેક્સલર શું કહે છે એ કેવી શક્તિ છે તો કે સંગઠિત શક્તિ છે અને થર્સ્ટોન શું કહે છે બુદ્ધિ કંઈ એક શક્તિ નથી એક નથી એટલે એના એ સંગઠન છે એક કરતા ઘણું વધારે છે એમાં તો શું છે એ આપણે જોઈએ ને ડેફિનેશનમાં બુદ્ધિ કંઈ એક શક્તિ નથી પણ તેમાં અનેક પ્રાથમિક શક્તિઓ સમાયેલી છે પ્રાથમિક એટલે મુખ્ય એવી શક્તિઓ સમાયેલી છે અને એના ભેગા થવાથી જે બને છે એને આપણે બુદ્ધિ કહીએ છીએ તો કેવા પ્રકારની એને અમુક ઉદાહરણ આપ્યા છે અમુક વાત કરી છે આંકલન શબ્દ પ્રભુત્વ અવકાશ સંબંધો સમજવાની શક્તિ અંક શક્તિ સ્મરણ શક્તિ તર્ક શક્તિ અને બોધન શક્તિ આ સાત પાસાઓ એને આપેલા છે કે આ સાત પાસાઓ ભેગા થઈ અને એ એક સંગઠન બને છે એક સંગઠિત શક્તિ બને છે અને જેને આપણે બુદ્ધિ તરીકે ઓળખીએ છીએ કયા કયા સાત પાસાઓ ફરીથી જોઈએ આંકલન શબ્દ પ્રભુત્વ અવકાશ સંબંધો સમજવાની શક્તિ અંક શક્તિ સ્મરણ શક્તિ તર્ક શક્તિ અને બોધન શક્તિ બરાબર એટલે વેક્સલરની જે ડેફિનેશન છે એને સપોર્ટ કરતી થર્સ્ટોનની ડેફિનેશન છે
आमा चार डेफिनेशन ए बुद्धिनी व्याख्याओ तरीके आपणे जोवानी छे। आम आ डेफिनेशन परथी आपणे समझी शकीए छे के बुद्धिनी कोई प्रॉपर डेफिनेशन सर्वसंमतिथी आपवी ए थोड़ी मुश्किल छे, एटला माटे घणा बधा मनोवैज्ञानिकोए डेफिनेशन पर ध्यान आपवानुं टाळी अने बुद्धि कसोटीओ उपर वधारे ध्यान आपवानो प्रयत्न करेलो छे। अने आपणी पासे घणी बधी बुद्धि कसोटीओ अवेलेबल छे। तो आजना आपणा आ लेक्चरमां आपणे बुद्धिनी डेफिनेशन्स जोई छे, एना विशेनी चर्चा करी छे, बुद्धिनी व्याख्याओ अने बुद्धिनो ख्याल एना विशे आपणे आजे चर्चा करी छे। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બુદ્ધિના બીજા નવા ટોપિક ઉપર ચર્ચા કરીશું। થેન્ક યુ।